વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જાહેર ફેન્સો ડાન્સનો કાર્યક્રમ હાથ ધરાયો છે. પોલીસ હાર્ટ પ્રોજેક્ટ દ્વારા 25,000થી વધુ મહિલાઓ સુરક્ષા અને ટેકનિકના કરતબ બતાવી રહી છે. સરદાર પટેલ સ્ટેડિયમના જીવંત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ડિફેન્સો ડાન્સનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાજર રહેશે. પોલીસ હાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને જાગૃત કરવા માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં ડિફેન્સો ડાન્સનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. 25,000થી પણ વધુ મહિલાઓ સુરક્ષા અને ટેકનિકના કૌશલ્ય બતાવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સરદાર પટેલ સ્ટેડિયમના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો. 25,000થી પણ વધુ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે. ડિફેન્સો ડાન્સનો કાર્યક્રમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. પોલીસ હાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. મને સંવાદદાતા ઋત્વિજ સોની અમારી સાથે ફોનલાઈન પર છે. ઋત્વિજ, જણાવશો કે જે પ્રમાણે ડિફેન્સો ડાન્સનો કાર્યક્રમ હાલ આયોજિત કરવામાં આવ્યો છે, કેવો માહોલ છે? જી ક્યાંથી વાત કરીએ કે જે રીતે વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં જે ક્રાઇમ રેટ વધી ગયો છે, મહિલાઓ પર જે અત્યાચારના બનાવો વધી રહ્યા છે, તેને લઈને એક સિવિલ ડિફેન્સ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને જયારે પણ કોઈ પણ આપણી પર અટેક કરે છે ત્યારે કઈ રીતે સામનો કરવો, કઈ રીતે તેમાંથી બચવું, તેની પણ ટેકનિક હાલમાં શીખવવામાં આવી રહી છે. જો કે આજે ડાન્સ તેમાં લગભગ અમદાવાદની ઘણી સ્કૂલોના જે છોકરા વિદ્યાર્થીઓ છે તે આવે છે. ખાસ કરીને જે ગર્લ્સને આ જે આયોજન છે તેમાં વધારે ભાગ લેવા માટેની કહેવામાં આવ્યું છે. અને હાલમાં લગભગ 5,000થી વધારે વિદ્યાર્થીઓ હાલમાં અહીં ઉપસ્થિત છે. જરૂરી માહિતી બદલ આપનો આભાર. મહિલા જાગૃતિ કાર્યક્રમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે કે જ્યાં કેટલી અમદાવાદની મહિલાઓ ઉપસ્થિત છે. તેઓને ડિફેન્સો ડાન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી અને મહિલાઓને જાગૃત કરવાના ધ્યેય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ હાર્ટ પ્રોજેક્ટ દ્વારા ડિફેન્સો ડાન્સનો કાર્યક્રમ યોજાયો છે. આપ જોઈ શકો છો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. તો મંચ ઉપર પણ કેટલીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તો આ સમગ્ર કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. મહિલા જાગૃતિ કાર્યક્રમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. 25,000થી પણ વધુ મહિલા આ કાર્યક્રમમાં જોડાય છે, જ્યાં શાળાના 5,000 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી છે.